ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાની તબિયત લથડતા ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે તેમની તબિયતની સાથે સાથે રાજ્યસભામાં કોંગ્રેસની તબિયત પણ નાતંદુરસ્ત થઈ જશે. મળતી માહિતી પ્રમાણે છોટુભાઈ વસાવાને આંતરડાની તકલીફ ઊભી થતાં તેઓને ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે. દરમિયાન હાલ રાજ્યસભાની ચૂંટણીને પગલે રાજકીય માહોલ ચરણસીમાએ છે. જોડતોડની રાજનીતિ વચ્ચે એક તરફ કોંગ્રેસના 5થી વધુ ધારાસભ્યોએ રાજીનામું ધરી દીધા છે, ત્યારે બિન ભાજપી અને બિન કોંગ્રેસી એવા ધારાસભ્યો ઉપર બંને મુખ્ય રાજકીય પક્ષોની અપેક્ષાઓ વધી ગઈ છે, જેમાં છોટુભાઈ વસાવાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ગત રાજ્યસભાની ચૂંટણીમાં દિગ્ગજ અહેમદભાઈ પટેલની જીતમાં છોટુભાઈ વસાવાએ કિંગ મેકરની ભૂમિકા અદા કરી નિર્ણાયક પત્તું ઉતર્યા હતા. હાલમાં આ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ માટે કરો યા મરોની સ્થિતિ છે, ત્યારે છોટુભાઈ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવાના મત અંકે કરવા જરૂરી બની રહ્યા છે. જો કે છોટુભાઈ વસાવા ના તંદુરસ્ત તબિયતના પગલે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય અને મળતી માહિતી પ્રમાણે છોટુભાઈએ કોઈને પણ મુલાકાત લેવા ઉપર મનાઈ કરી હોય, ખાસ કરીને કોંગ્રેસ માટે તો બાવાના બેવ બગડ્યા જેવી પરિસ્થિતિ સર્જાય છે. દરમિયાન ભારતીય ટ્રાઇબલ પાર્ટી BTPના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ફેસબુક ઉપર પોસ્ટ લખીને ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે મતદારો સાથે ગદ્દારી કરનારા ધારાસભ્યો સામે દેશદ્રોહની કલમ લગાવી પગલાં લેવા જોઈએ. છોટુભાઈ વસાવાએ ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે મતદારોએ જેમને મત આપીને ચૂંટીને ધારાસભ્ય બનાવ્યા છે, તેઓ ચૂંટણી જીત્યા બાદ માત્ર થોડાક રૂપિયા ખાતર વેચાઈ જાય છે. આવા ધારાસભ્ય અને સાંસદો પર દેશદ્રોહનો આરોપ લાગવો જોઈએ. 2017ની હાઈ વોલ્ટેજ ડ્રામા જેવી રાજ્યસભાની ચૂંટણીમાં BTPના એક મતથી અહેમદ પટેલ વિજયી થયા હતા. જોકે હજુ સુધી આ વખતે ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી.